નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ સાત મિત્રો છે વિષય અંગ્રેજી છે અને મિત્રો જે તમારે સપ્ટેમ્બર મહિનામાં જે મિત્રો એકમ કસોટી આવવાની હતી એ એકમ કસોટી આવી ગઈ છે અને એ એકમ કસોટીનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને મિત્રો પચીસમાંથી પચીસ ગુણ તમે મેળવી શકો છો તો મિત્રો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોઈએ મિત્રો ધોરણ સાત એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર વીસ એક કલાકનો સમય મળે છે વિષય અંગ્રેજી સંપૂર્ણ પેપર સોલ્યુશન છે તો જોઈએ પ્રશ્ન નંબર બે એક છે મિત્રો શું છે જુઓ પ્રશ્ન એક છે કે કાવ્યમાંથી આપેલ શબ્દોના રેમિંગ વર્ડ્સ શોધીને લખવાના છે મિત્રો તમારી સમક્ષ કાવ્ય આપ્યું છે કાવ્ય શું છે કે ધીસ સીચ ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ આ રેન્જ ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ ઓન સેંગ વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ ધીઝ આર ધ વર્ડ ધ લિટલ વન્સ રેડ તો મિત્રો આજે કાવ્ય આપી છે એમાંથી તમારે શું શોધવાનું છે તો હું રિમિંગ વર્ડ સુધીને લખવાના છે તો મિત્રો તમે ફટાફટ લખી શકો છો તો જોઈએ મિત્રો કયા કયા છે તો જુઓ તમને મિત્રો અહીંયા આપણે જે સ્ક્રીન આપી જુઓ કયા છે તો આ ગ્રીન બરોબર છે તો આ ગ્રીન આપણે સુધી લખી શકીએ છીએ બરોબર ત્યારબાદ જુઓ કયા છે વેલ વેલ એટલે બેલ જો અહીંયા તમે સુધી લખો છો અહીંયા બેલ આપી જુઓ આ બેલ વેર એટલે બેલ બરોબર છે ત્યારબાદ કાઇટ એટલે અહીંયા આપણે વ્હાઈટ શબ્દ શોધીને લખી શકીએ છીએ કયો તો આ વ્હાઈટ શબ્દ સુધી અહીંયા લખી શકીએ અહીંયા વધી ત્યાર બેડ તો અહીંયા રેડ આ રેડ આપણે જોઈએ હવે મિત્રો આગળ પ્રશ્ન નંબર આગળ બીજો યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરી ફકરો પૂર્ણ કરવાની છે મિત્રો તો તમારી સમક્ષ મિત્રો વિકલ્પો આપે છે એટલે ઓપ્શન આપે છે જો એન્ડ ઇનકિક બર્થ ડે બ્લ્યુ રફ એન્ડ સોફ્ટ આ મિત્રો શબ્દો આપે છે એના આધારે તમારે ફકરો પૂરો કરવાનો છે તો જો અહીંયા તમારી સમક્ષ પહેલા જવાબ આપે છે જો આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરીએ જો ઇટ ઇઝ વોટ તેજસ્વીનીઝ બર્થ એટલે કે બારમા નંબરનો એને બર્થ ડે છે મિત્રો આપણે લખી દઉં હી ફાધર ગિફ્ટેડ હર એન્ડ ઇનક્યુનિક બાયસિકલ બરાબર છે ઇન્કિક શબ્દ મૂકીએ આપણે ત્યારબાદ ઇટ વોઝ બ્લ્યુ इन कलर अ सॉफ्ट सीट एंड लिटिल बैग एंड अ रिवर रियर व्यू मिरर सी वोंट टू द रिवर बैंक शी एन्जॉयड रीडिंग द बाइसिकल ऑन द पाथ बरोबर छे आई तुम्ही शब्द फटाफट शोधिने लिखी શકો છો ને પેરેગ્રાફ તમે પૂરો કરી શકો बरोबर तुम्ही तो फटाफट आम्ही પેરેગ્રાફ पूરો कर દેજો હવે જોઈએ प्रश्न नंबर 3 કે વાર્તાના આધારે વાક્યનો યોગ્ય ક્રમ આપેલમો લખવાનો છે મિત્રો અહીંયા જે કૌંસ આપે છે કૌંસમાં તમારી જે વાર્તા છે તમારી સમક્ષ તો એ વાર્તાના આધારે જે ક્રમ છે ક્રમ યોગ્ય સ્થાને લખવાના છે મિત્રો આપણે અહીંયા સીધા જ જવાબ લખી દેજો તમારી સમક્ષ જો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે શું કહે છે પહેલું વાક્ય હી લાઈક ઇટ જલેબી ઇઝ વેરી મચ તો મિત્રો એ વાક્ય કયું આવશે એ બીજા નંબરનું વાક્ય છે કયા નંબર બીજા નંબર પહેલા નંબરનું નીચે છે જો બીજું

બીજા નંબરનું વાક્ય એ છે ત્રીજા નંબરનું વાક્ય આ છે ચોથા નંબરનું વાક્ય કયું છે તો આ છે અને છેલ્લું પાંચમા નંબરનું વાક્ય છે તો આ તમે ફટાફટ લખી શકો છો હવે જે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિઝિટિંગ કાર્ડ વાંચી પ્રશ્નો જવાબ લખવા મિત્રો તમારી સમક્ષ જો એક વિઝિટિંગ કાર્ડ આપી છે એ કાર્ડ વાંચો અને પછી પ્રશ્નો જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન જવાબ શું છે કે હુઈઝ રાની દિવાન તો પહેલો પ્રશ્ન જવાબ શું આવશે તો અહીંયા બી જવાબ બી આવશે એટલે કે શોપકીપર બરાબર છે બીજો રાઈટ ડાઉન ધ વેબસાઇટ ઓફ ધ શોપ મિત્રો તમારી સમગ્ર એક વેબસાઇટ આપેલી છે વેબસાઇટ અહીંયા તમે લખી શકો એચડબલ બરોબર આખી વેબસાઇટ છે બરાબર છે એ વેબસાઇટ તમે ત્યાં આગળ લખી શકો છો બરાબર છે ત્રીજો ઇન વિચ સિટી ધ શોપ ઇઝ લોકેટેડ તો જે તમારી અંદર સિટી આપે લોકેશન કયું છે તો પુણે સિટી એ તમે ત્યાં આગળ લખી શકો છો ચોથા નંબરનું કે વોટ કેન યુ બાય ફ્રોમ ધ શોપ તો નોટબુક મિત્રો તમે ત્યાં આગળ લખી શકો છો પાંચમા નંબરનું વેન કેન કોન્ટેક રાણી ઓન નંબર તો એને કોન્ટેક નંબર કયો છે તો મિત્રો તમારે જો અહીંયા ઓકળામાં હોય તે આપેલો છે બરાબર છે આઈ તો એ પણ તમે ત્યાં આગળ લખી શકો છો હવે જો એ પ્રશ્ન નંબર પાંચ કે કોશમો આપેલ શબ્દનો ઉપયોગ કરી આપેલ ચિત્રનું પાંચ વાક્યમાં વર્ણન કરો મિત્રો જો તમારા સમક્ષ એક ચિત્ર આપ્યું છે અને ચિત્ર તમારે યોગ્ય શબ્દ કોશમો આપ્યા છે તો એનાથી તમારે લખવાનું છે વર્ણન કરવાનું છે બરોબર ચિત્રમાં કયા કયા આપે છે કોન્સમાં શબ્દ તમે જોઈએ આપણે વર્ણન કરી છે તો જો શું છે નંબર એક કે ધેર ઇઝ અ પિક્ચર ઓફ ડ્રોઈંગ રૂમ બીજું વાક્ય કયું છે કે ધેર ઇઝ અ ટેબલ ફેન ઓન ધ કોટ ત્રીજું વાક્ય છે કે ધેર ઇઝ અ ટેબલ લેમ્પ ઓન ધ ટેબલ નંબર ચાર ધ બુક્સ આર વેલ એરેન્જેડ ઇન ધ બુક સેલ્ફ નંબર પાંચ ધ કેલેન્ડર ઇઝ હેંગિંગ અબાઉ ધ વોલ આ રીતે વાક્ય તમે લખી અને ચિત્રનું વાક્યમાં વર્ણન કરી શકો છો તો મિત્રો અહીંયા આપણે જે પેપર સોલ્યુશન છે આપણે સંપૂર્ણ પૂરું કરીએ છીએ તો મિત્રો જો તમને સોલ્યુશન ગમ્યું હોય વિડીયો ગમે હોય તમે લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ બોલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર